આય આપને વચ્ચે ઉપસ્થિત આપણા સમાજના તમામ સંતગણ, આપણા યુવા નેતા અને જેણે ગુજરાતની અંદર એક સારું નામ રોશન કર્યું છે, મારા તો દીકરા સમાન છે અને પાણી પાછું મારું ને સિહોરનું છે. સિહોર મારો તાલુકો અને ન્યાભાઈ શૈલેષભાઈ મોટો થયો, સાજણભાઈ નો દીકરો. જયારે મેં વાત સાંભળી ત્યારે મને તો મારા આપણા દીકરી આગળ વધે કેમ સાથી ફૂલે ને ભાઈ. એવા શૈલેષભાઈ સ્ટેજ ઉપર બેઠેલા તમામ આપણા સમાજના આગેવાનો, ઉપસ્થિત તમામ સમાજના આગેવાનો, યુવાનોને વડી લઈ અહીંયા જે આપણે એકત્રિત થયા છીએ એ આપણી વેદનાઓને ખાતર આપણે એકત્રિત થયા છીએ. તમે બધા સમજી શકો છો, ઘણી વખત વાતમાં ઘણા પડદો રાખે પણ એ પ્રકારનો હું માણસ નથી કોઈથી પડદો રાખીને વાત કરવી. શૈલેષભાઈ મને ખબર છે, હું હતા કદાચ નાના બાપુ હોય તો હોય, મને ખ્યાલ નથી. આપણા પ્રશ્ન માટે આપણે મુખ્યમંત્રી અત્યારના નહીં, અત્યારના વડાપ્રધાન મુખ્યમંત્રી હતા, રામબાપુ હતા, શિવપુરી બાપુ હતા, કણેરામ બાપુ હતા, આપણા સમાજના પ્રશ્ન માટે બધા ગયા હતા એમની પાસે. 150 જણા હતા આ ત્રણે ત્રણ સમાજમાંથી. આપણે ગૌચરના પ્રશ્ન હતા, ખેડૂત અધિકારનો પ્રશ્ન હતો, અમને ખેડૂત અધિકાર આપો, એવા બધા પ્રશ્ન કીધા. ત્યારે ગાંધીનગરના રેસ્ટ હાઉસની અંદર એક જવાબદાર માણસ આપણા સમાજના હતા, એ વિચારશ્રેણી બીજેપીની હતી. મને કે મેહુલભાઈ આપણે ત્યાં જઈ અને સાહેબની સામે કોઈ કઈ બોલવાનું નથી. મેં કીધું બોલવાનું ન હોય તો ત્યાં આવવાનું નથી. તો તમે જે આવો હું અહીં બેસીશ, સાચી વાત બોલવાની છે, ખોટી વાત નથી. અને જો સારું કામ કરે તો આપણે ભલે એમને કોંગ્રેસમાં છીએ, હું તો કોંગ્રેસનો 10 વર્ષ પ્રમુખ છું, પણ સતા નરેન્દ્ર મોદીનું હું સન્માન કરીશ, મેં જાઓ આ મારી ગેરંટી. પણ કામ સાચું કરે તો આપણે ભેદભાવ નથી. તારે બીજા બધાએ કીધું ના એવું ન કરે, તમને તો આવવું જ પડે તમારે સાથે. અને મેં ગયા વાતચીત કરી અને એને જે કરવાનું હતું કામ એને કર્યું, અવળી વાતે ગાડી પાટી સડાવી દીધી એને. પછી મેં કીધું મેં તમે બધી વાત રહેવા દો, અમે તમારી તમારી પાસે માલધારી સમાજ શું કામ આવ્યો છે? અમારા મન આ સંતો મહંતો છે, આ અમારું શીશ મોર તમારી સામે બેઠું છે. મેં કીધું એ તમારી પાસે આવ્યા છે શું કામ? અમારા પ્રશ્ન તમારી પાસે છે, સોલ્વ કરો. તમે એક પણ પ્રશ્ન સોલ્વ ન કર્યો એટલે મારે બોલવું પડ્યું. અને પછી તો આને બધા મફતભાઈ હતા, ખેડા વાળા એ, આણંદ વાળા એ બોલ્યા, બીજા બોલ્યા, પણ આપણો પ્રશ્ન પૂછ્યો નહીં, એક કે પ્રશ્ન પૂછ્યો નહીં. તો હું તો તમને એમ કહું છું, રાજકારણમાં તમે ગમે ને આવ્યો મને વાંધો નથી, ગમે પક્ષમાં રહ્યો, પણ તમારી પાસે તમારા સમાજની ખુમારી હોવી જોઈએ. ચાહે ગમે પક્ષની સરકાર હોય, ગમે પક્ષની સરકાર, પણ તમારે કેવું છે, મુખ્યમંત્રી હોય તો હોય, મિનિસ્ટર હોય તો હોય, અને જો તમે નો કહો ને સમાજના આગેવાન તરીકે, તો હું એમ કરું છું તમે સમાજારી દો, સમાજનું પાપ કર્યું છે અમારે. શું કામ ન થાય? કામ બધા ના થાય ને, આપણા શું કામ ન થાય? વ્યવહારિક કામ કેમ ન થાય? તમે જોવો છો ભૂતકાળમાં કાયદો લાવ્યા, બીજો કઈ ખરાબ નથી કર્યું, ગાયું નો જે કાયદો લાવ્યા. અમે પણ દુખી છીએ, ગાયું કોઈને મારે અને મરી જાય અમે સુખી, અમે ગમતું નથી, પણ તમે કઈ વ્યવસ્થા કરી ગાયું માટે?
તમે ઉદ્યોગપતિ માટે વ્યવસ્થા કરો, મોટર પાર્કિંગની વ્યવસ્થા કરો, રિક્ષા પાર્કિંગની વ્યવસ્થા કરો, ગામના બાજુના પાદરમાં મોટી જીઆઈડીસી કરો, અમને ખુશી છીએ. પણ એક આ બાલધારી સમાજી ઉદ્યોગ છે, ઉદ્યોગ એની જો દૂધ કે દવા દૂધ નહીં મળે ને તો તમે બધા રાકા પેદા થાય છો, રાકા મારે. આ દૂધ દહીં અને માખણ થી એની લડાઈ તો કૃષ્ણએ પણ કંસહામી કરેલી કે ખવડાવી દો છોકરાઓને, આ કંસ હું કામ માગે છે આપણી પાસે માખણ. અને ખબર કે સશક્ત સમાજને બનાવવા હોય તો એની પાસે ખોરાક જોઈએ, અને ખોરાક ને દૂધ ને દહીં નો ખોરાક છે એવી કોઈ તાકાત નથી કે બીજો એવો ખોરાક નથી. એટલા માટે તમે પબ્લિક ને પણ સાંજ સવાર જો દૂધ આપી એક દિવસ બંધ રાખ્યું દૂધ એક દિવસ, તમે જોયું ને બધાને ડોળા ફાટી ગયા. અને પાછું આપણે કઈ સંઘર્ષ કર્યા હોય બંધ રાખ્યું હતું ને, બાપુએ કીધું હતું, કણીરામ બાપુએ, રામ બાપુએ, બધા બાપુએ કે આપણે કોઈ વિવાદ ઉભો કરવાનો નથી, આપણે શાંતિથી એક દિવસ દૂધ બંધ રાખવું છે. અને બંધ રાખ્યું એક દિવસમાં કેટલી, કારણ કે જરૂરિયાત વગર દૂધ ન હોય તો માણસ મરે, ખેતીમાં ઉત્પાદન ન થાય અને ખેડૂત બંધ થઈ જાય તો પણ માણસ મરે, અને મજૂર કામ ન કરે તો પણ ખેતી ઉત્પાદન ન થાય. આ સરકારને ખબર નથી કે આપણે કેટલું પ્રોત્સાહન ખેતીથી માંડીને માલને પશુમાં આપવું જોઈએ તો આ દેશ ટકશે. એટલા માટે આપણી માથે જે અન્યાય થયો છે ખેડૂત અધિકાર, બીજી બધી વાત જાવે જો ખેડૂત અધિકાર જે છે એ ખેડૂત અધિકારથી કેટલો ફાયદો થાય તમને ખ્યાલ છે? ખેડૂત અધિકાર કરે આપણે માલધારીઓ જમીન લઈ શકીએ, પોઝિશનમાં આવ્યા છે તો ખેડૂત નથી કરતા, ખેડૂત થાત તમને અટકાવે છે, થયા એની એન્ટ્રી કેન્સલ કરે છે, કલેક્ટર ડેપ્યુટી કલેક્ટર મામલતદાર, આ બધી વસ્તુ ખોટી છે. આપણે અધિકાર આપવો જોઈએ જેથી આપણે પશુપાલન તો જ રાખી શકીએ એમ છે, ખેતી હોય તો જ, પાંચ પાંચ દસ દસ વીઘા જમીન હોય તો ખેતી સાથે પશુપાલન રહે, પશુપાલન ને રાખવું હોય તો ખેતી વગર રહી શકશે નહીં. નકતો હું તો જયારે જયારે ભેગો થાવ ત્યારે એ સલાહ આપતો કાયમ માલધારીઓને કે આમાંથી બહાર નીકળો, છોકરા ભણાવો, આગળ વધો, આ છોડો. એક વખત મને ખબર છે, મેં એક સંમેલન કર્યું હતું ને મેં કીધું, મને બોમ્બે ના વાણિયા આવ્યા હતા, એને એમ કીધું મને તમે માલધારી થઈને આ લોકોને એવી ક્યાં સલાહ આપો, ગાયું બંધ રાખો, પશુપાલન બંધ રાખો, તમે ચારોમાં ના કરો, ઢોર સારો બંધ કરી દો. મેં 2007માં દુષ્કાળ પીડો કેટલ કેમ્પ કર્યો, શૈલેષભાઈ નાના છે ખ્યાલ છે, વલાવડના પાદરમાં મારી વેદના હતી ત્યારે મેં 7000 ગાયું રાખી દીને 7000 ગાયું 2 મહિના માટે, વાણિયા નહોતા આવ્યા કેવા ગાયું માટે પૈસા આપો. પછી મેં એને એમ કીધું, ભાઈ અમે તો 5000 વર્ષથી આ ગૌરવ લઈએ છીએ કૃષ્ણનું ગાયુંનું, તમે થોડા દી આવો ને ખબર પડે એક દી ગાયું સારવા, ખબર કેમ ગાયું સરાય છે, એક દી તો આટો મારો. ઘણી વખત વાતો કરતા હોય પશુપાલન, અને મારે એ કેવું છે કે એક દી તો જાઓ તમે, ખબર પડે ઢોરને સારીને તો લાવો, સાંજે દૂધ કેમ આવે. આ માલધારી જીવો એ ચમત્કાર છે, ચમત્કાર મારે. અને સદા મર્દાનગીથી જીવો, મર્દાનગીથી બીજા સમાજને જ્યાં નોંધ લેવી ના નડે, આપણે પણ ધ્યાન રાખવાની જરૂર છે યુવાનોએ. આપણો સમાજ માલધારી સમાજ જ્યાં વગડે હતો ત્યાં ગમે ને હોય, અમારે એ બાજુ ઘણી વખત ઝઘડા થતા, ચારવાના તો હું કહેતો થોડાક દી ખમી જાઓ, આ બધાને હું ધીરે ધીરે બીજા રસ્તે ચડાવીશ. મારે એ કહેવું છે કે જ્યાં માલધારી ન હોય, માલધારીનો દીકરો હોય, વગડે હોય, ન્યા ગમે એ ખેડૂત હોય, એમ કેતો કે તમે બેન દીકરી વાર જવું હોય તો એમ કે જાવ ને, માલધારી છે આ આપણી ઇજ્જત છે, આપણી ઇજ્જત. અમે ચોકીદાર તરીકે, ચોકીદાર તરીકે સેવાઓ કરી છે સમાજની, કોઈ દી નજર બદલી નથી, અને એટલે જ લોકો આપણે સ્વીકારે છે કે આને ઘરે બેહારો વાંધો નહીં, અને ઘરમાં બેહારો વાંધો નહીં, તો વિશ્વાસ કરવો જોઈએ. વિશ્વાસ આપણા બાપ દાદાએ કેળવેલો છે, એમાંથી યુવાનો પણ કેળવવાનો છે વિશ્વાસ, કે આપણે કોઈની ગદ્દારી નહીં કરવાની, ગમે એ ભાગીદાર હોય, ગમે હોય, વિશ્વાસઘાત નહીં કરવાનો. એની સાથે તમે આલશો તમને વાળું થઈને કહે, કારણ કે વફાદાર તો છે, તાકાત ને શક્તિ તો તમને મને ઠાકરે આપી છે, એ ક્યાં કોઈ લઈ જવાનો. પણ આપણી શક્તિનો દુરુપયોગ ન થવો જોઈએ, ક્યાંય સદુપયોગ થવો જોઈએ, સદુપયોગ થઈને લોકોને ઉપયોગી થવાનો છે. ત્યારે મારે તમને એ બધાને કહેવાનું છે કે બીજી બધી વાતો જે કરે
પણ હું તો તમને સોફી વાત કરું છું સંમેલનની અંદર હતી અને બાપુને આ જ વાત કરી રામ બાપુને કહેવાનો છું કણીરામ બાપુને કીધું કે તમારી પાસે નરેન્દ્ર મોદી આવે તો ઝૂકતા નહીં આ ભૂલતા નહીં અને મત તો તમને કહેવાને દેવાય એટલી ભરી જાય તોય મારે કે નહીં એટલે નહીં જ જેમ થાય એ કરી લે એ તો વાત જ નહીં કારણ કે એને બતાવવાનું છે અને લોકશાહી છે લોકશાહીમાં તમે બોલો એમ ન બોલો ચાલે નહીં અને સમાજને ખોટે રસ્તે લઈ જવાય નહીં અને હું તો એમ કહું આગેવાનો ગમે તમે જ્યાં હોય ને પણ તમારામાં ખુમારી વાળું છું અને કાલ આવે કોંગ્રેસની સરકાર ખબર પડે ન લે કામ ન કરે અરે એની સાડી થપીને કામ કરાવી મારે એ કહેવું એમ હાથ એને સુકાળે ને માલધારી સાડી થપીને એમ ચુકાડવા જોઈએ અધિકારીઓને એમ ચુકાડો દે મુખ્યમંત્રીને એમ ચુકાડો દે મિનિસ્ટરને અને તમારે તમારું કામ લેવું છે સાચું કામ લેવાનું ખોટું કામ નથી લેવાનું આપણે પાસે કોઈ બીજા ધંધા લઈને આવે તો કઈ ભાઈ એ કામ હું નહીં કરી શકું પણ સાચું હોય વેદના હોય પીડા હોય અને તમે કરી ન શકો અને વ્યવસ્થા કરો તમે તારા શહેરમાં બધી 15-15 કિલોમીટર સુધી કરી નાખો બધી વ્યવસ્થા કાયું રાખવાની ભેંસો રાખવાની પ્લોટ આપી દો અને પછી એમ કહો એક ગાઢ ભેંસ સ્થિતિમાં ન રહેવા દી બધા એમ ન્યા રહી પણ તમારે વ્યવસ્થા કઈ કરી દે સરકારમાં કેવળ નથી અને પાછા નાખે આક્ષેપ આપણી માથે તો તમને ખબર છે ગા ભેંસ રાખવાવાળાને ખબર હોય તમને શું ખબર પડે દાદી ગાય એક ઘડીકે ન રાખે એ મસર વગરની રહે એટલે બહાર રહે પડે એને એ મસરમાં ન રહી શકે ચોમાસું હોય ત્યારે એ આને ક્યાં જ ખબર પડે આ તો બધા વાતો જ કરવી છે એટલે કાયદા ગમે ખેડે છેવટે પાછો ખેંચવા પડ્યો અને એની અંદર એ તેમ જોયું નહીં કેટલી મુશ્કેલી થઈ આ શૈલેષભાઈ ભાઈ દિનેશ આ બે મહેનત કરી સમાજની વહેર્યો અને જ્યારે જ્યારે પડકારો કરે શૈલેષભાઈ ને દિનેશભાઈ બીજા કોઈ માલધારી સમાજના આવજો તૂટી પડજો એની વહે મારે એ કહેવું છે અને આપણી બેન દીકરી વડોદરામાં મને ખબર છે સુરતમાં મેં જોયું તો વિડીયો એ હામી પડી ક્યારે પડી હોય એની કોઈ વેદના કરી એ દીકરી ક્યારે દાંતડું લઈને હામી થઈ અને એની હામો ક્યારે થઈ હોય એ તો આપણી હતી એટલે એનો કઈ કોઈ વખાણ કર્યા એના એની વેદના કેટલી છે એને અધિકારી હામું ક્યારે થવું પડ્યું છે કારણ કે એનો પોતાનો જીવ અને કોઈક અધિકારી હોય બીજા ત્રીજા હોય એની નોકરી આંચકીલો ખબર પડે કે નોકરી વગરનું શું થાય છે એમ આ ધંધો છે ધંધા વગેરે તમે માણાને કરો તો માણા શું કરે આત્મહત્યા કરે અને આમાં જ તમને કોઈ જ્યારે જ્યારે ત્રાસ થતો ત્યારે માણસો બહાર વટે નીકળતા નીકળતા એનું અસ્તિત્વ ન રહે માણા કરે શું આ સરકારને એનું એક આનું જ્ઞાન નથી આ સરકારને અને સદા સદર્શન સરકાર ને ફાળણી સરકાર નવા નવા સૂત્ર મરાળા એવા બહાર લાવે છે કે માણસોને અંજવી દે પણ એમાં ભરોસો કરવા જેવો કઈ છે જ નહીં અને વાતો જ છે બધી આ તમે યાદ રાખી લો આટલા વર્ષમાં બધો સમાજ દુઃખી થઈ ગયો માલધારી એક નહીં માલધારી સમાજ દુઃખી દલિત સમાજ દુઃખી ખેડૂત દુઃખી ખેત મજૂર દુઃખી મુસ્લિમ દુઃખી એક એક માથે ત્રાસ કર્યો અભિમાન છે અભિમાન રાજા રાવણ જેવું આને કોઈ સત્તા લીધી ને પહેલી વખત આવી છે એટલે અભિમાન આવી ગયું પણ અભિમાન છે ને મારો ઠાકર તમારો ઉતારશે યાદ રાખ એટલે આપણે શૈલેષભાઈ બહુ સારી મહેનત કરી છે આને માટે અને એને ખૂબ ધન્યવાદ આપીએ એટલે ઓસા મેં કીધું અમારા ઘરનો છે સિંહોરનું પાણી છે એટલે એનો મને આનંદ વધુ એટલા માટે છે કે અમારું સિંહોરનું પાણી સુરત બતાવ અને આમાંથી યુવાનો સાચા તૈયાર થાય છે એની વાહે રહેજો કામ કરજો અડધી રાતે બોલાવ જાયજો એ ખોટો રસ્તો તમને નહીં બતાવે નહીં બતાવે નહીં બતાવે એ મને ભરોસો છે આપણે સમાજને સાચા રસ્તે લઈ જવો છે શિક્ષિત બનાવો છે દીક્ષિત બનાવો સમજણા બનાવો છે તો સમજી લો એ હું તમારી સામે ઊભો ને એ હું માલધારી છું ને રબારીનો દીકરો છું તમે અહીંથી નીકળો તો આવજો અહીંથી આમલા નીકળો આમલા શિયોર એટલે વળાવડ જાવ ને વળાવડના પાદરમાં તમને કહું 400 દીકરીનું ભણાવું છું 400 દીકરીને કેટલી દીકરીને 400 દીકરી ન્યા રહેશે ભણે છે આ તમારા ગામની વતન દીકરીઓ આવી ગઈ છે તમારા ગામની આપણે ભરવાડની બે દીકરી હતી એ મને કીધું એટલે મેં એને મદદ પણ મારથી થાય એટલી કરી હતી કારણ કે દીકરીઓ ભણે એને ભણાવ્યું જોઈએ ત્યાં રહેશે અને ત્યાં રહે નહીં હું તમને એમ કહું આ નાચને પ્રતાપે આ બધા બેઠા એના પ્રતાપે મેં હમણાં ડીએસપી સાહેબની વાત કરી હતી મેં કીધું આવો તમે તમે જુઓ અમારી સંસ્થા અને સંસ્થા જુઓ સંસ્થા એટલે માટે તમને લઈ જાઉં છું કે આખા ગુજરાતમાં એક પણ એવી સંસ્થા ન હોય કે જ્યાં જ્યાં ચોકીદાર ન હોય દીકરીની સંસ્થા રહેવાનું ન્યા રહેવા જમવાનું ન્યા રહેવાનું એક પણ ચોકીદાર નહીં અત્યાર સુધી ચોકીદાર રાખ્યો જ નથી પણ હું કામ એ માલધારી છો એટલે એટલે ચોકીદાર કારણ કે સમાજ મને દીકરીઓ હાપી જાય છે કે આ મારી દીકરી 3 દીકરી ઘરે હોય ને તો મા બાપને ચિંતા 400 રાખું છું
પણ ઠાકર ને વડવાળા ના પ્રતાપે ના મેં કીધું માલધારી સમાજ ને હોપે છે દીકરીઓ, એમ આપણે પણ એવી જવાબદારી લેવાની છે કે જ્યાં કોકની બેન દીકરી ની ઇજ્જત સાચી હોય ને બે ધડાક ઉભું રહેવાનું, એ બનતા એવી તાકાત રાખવાની, ઇજ્જત હાટું થી કોકની બેન દીકરી ને થતું હોય તો આપણે ઉભું રહેવું પડે, અને એ આપણી પાસે શક્તિ છે, માણસો આપણી પાસે અપેક્ષા પણ રાખે, એટલે આપણા બાપ દાદા એ કર્યું છે એટલે આપણે ઇજ્જત રહી છે, એટલે તમે બધા અહીંયા ભેગા થયા અને મેં કીધું સોખા શબ્દમાં આ વખતે તો નહીં નહીં ને નહીં કોઈ પણ શાહી શરમમાં આવતા નહીં, કોઈ ભાજપ વાળો મિત્ર તમારી પાસે આવે મને ફોન કરાવજો, હું એને કઈ સમજાવ, પણ આ વખતે આખા સમાજે એક નક્કી કર્યું છે કે આપણે આ જ કામ કરવું, એને બતાવવાનું, એને ખ્યાલ આવવો જોઈએ કે આ સમાજ એકલા મત નથી, ને આ સમાજ એટલો બેઠો એના મત નથી, એને ખબર નથી એક ગામમાં ગ્રબારી ભરવાડ કે કોઈ બીજું માલધારી હોય ને એ ગામ અડધા માથે એનો કંટ્રોલ હોય, અડધા માથે એની વાયા બધો પરસુન ભરણ એની વાયા જ હોય, એક એક જગ્યાએ મેં જોયું છે એક જણો બેઠો હોય ને તો 50% મત લઈને બેઠો હોય એકલો, ભલે પાસ જ કરવો હોય તો એવી આપણે કંટ્રોલ છે, આપણે તો આ સૂઝ નથી અથવા હજી કિંમત નથી, એટલે માટે તમને કહું આપણા મતથી બીજા સુટાન મારા રાજ આપણી માથ કરે છે અને કાયદા આપણી માથ લાવે છે, એટલે બધા એક થઈ અને નેક થઈ અને બરોબર વ્યવસ્થિત રીતે શૈલેષભાઈ અને જે આપણા આગેવાનો છે કે એને પૂરી મદદ કરજો, આ ત્યાં બધા ભેગા થયા આ બધા મિત્રોને રાજુભાઈ થી માંડી નાગડી એલાઉન્સ કરતા હું ભગત ભુરાભાઈ આ બધા જૂના કાર્યકરો છે, હું તે પહેલા ઘણી વખત આવ્યું, અરે હું તમને શૈલેષભાઈ એક એ વાત કરી દો સર, હું જિલ્લાનો પ્રમુખ હતો ને કોંગ્રેસનો ત્યારે અહીંયા અમરેલી સંમેલન માલધારીને રાખેલું અને ભાજપનું રાખેલું, શેનું ભાજપનું રાખેલું, ભાજપના બેનર ઉપર, એટલે મને બી છે કઈ ખબર ન આ બધાને, તે હું માલધારીનો આવ્યો ને મને બોલાવ્યો એને, આપણા બધા હતા મને ખબર છે મેં અમરેલી રાખ્યું તો હું તો ગયો ન્યાય ગયો અને હતા દિલીપભાઈ સંઘાણી હતા, બેસર ભાદાણી હતા, કેટલાય હતા અને બધાને વિશાળ મેં કીધું જો હું જિલ્લાનો પ્રમુખ છું કોંગ્રેસનો આ તમારા સંમેલનમાં આવ્યો ને તમારા માટે નથી આવ્યો, આ મારી નાયક માટે આવ્યો છું, નાયક આ નાયક માટે હું આવ્યો છું, મેં તમને એને દિલીપભાઈ ત્યારે કીધું કે આવો હું તમને બતાવું, મેં હું ડિસ્ટ્રિક્ટ બેંકમાં તમે છો, હું એને ડિસ્ટ્રિક્ટ બેંકમાં વી ભરો રહ્યો છું, 200 રિક્ષા આપી મેં, 200 રિક્ષા કોને, 200 રિક્ષા આપી બધાને મજૂરી આપણા માણસોને, બધી કોમ આવી ગઈ, આયર આવી ગયા, આપણા આવી ગયા, દરબાર આવી ગયા, ભરવાડ માલધારી રબારી બધી કોમ, મુસલમાન બધા 200 રિક્ષા આપી રોજગારી માટે, દિલીપભાઈ મેં તમે એક કે આપી હશે તમને કે તમે બેંકે આવો હું આ વાત કરું, મને ન કીધું બેંકે ના ગાંઠિયા બાંઠિયા ખબર આવીને મને કે આવે છે ને આપણે ભાગતા નહીં, ભાગતા ને તમે આપતા નથી, તમે શીખવાડો ને કે ભાઈ આવો બેંકે તમને તમારે પશુપાલન માટે તમે પશુપાલન માટે લોન મળે તમને કોઈ ને બેંક આપે છે, આ જો ભાણો બેઠો અહીંયા આ વળાવડ થી ભાણો છે, હું વળાવડ ગામમાં છું ને ત્યાં મેં તમારે મારું ત્યાં આપણે થોડાક જ કરશે, પશુપાલન માટે 25% સબસિડી મળે છે, 30% મળે, 35% મળે જે હું લેવો, એટલે એ મંડળી મારફત, મંડળીમાં તમને ગરવાઈ નહીં દે, આ વળાવડમાં ઓછામાં ઓછા મેં 40-50 લાખ રૂપિયા સબસિડી અપાયું નાના એવા ગામમાં મારે, એટલે બધા આપણે તમે જાગૃત થાવ, મળો અમને આપો, અમને આપો, અમને આપો, તાલુકામાં ભરો, જિલ્લામાં ભરો, સરપંચમાં ભરો, તમને કોઈ શરમ ન રાખતા, ક્યાંક ને ક્યાંક જાગજો, જ્યાં જરૂર પડે શૈલેષભાઈ ફોન કરજો, જરૂર પડે મને કહેજો, આટલી વાત કહીને આપ બધાનો આભાર, જય હિન્દ જય ભારત.